સુરત શહેર તાપી નદીના બે કાંઠે પર બસે છે અને તાપી નદી સુરત શહેરમાંથી વચ્ચેથી વહે છે. સુરત શહેરની તાપી નદી હાલ ઉફાન મારી રહી છે. તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. હાલ તસવીરો આપ જોઈ શકો છો, આ તાપી નદીની તસવીરો છે અને અહીં આપ જોઈ શકો છો તો તાપી નદી બંને કાંઠે અડીને વહી રહી છે. આ તાપી નદીનો રૂપ ઘણા વર્ષો પછી સુરતીઓ જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે અને હાલ સુરતીઓ માટે કોઈ તકલીફની કે ચિંતાની વાત નથી. પણ હું આપને બીજી બાજુ દ્રશ્યો બતાવી દઉં છું કે સામેની સાઈડ આપ જોશો કે આ જે તાપીના કિનારા ઉપર જે મકાન બનાવવામાં આવેલા છે, જે મંદિર બનાવવામાં આવેલા છે, એ તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આ જે સ્વામી વિવેકાનંદની બ્રિજ કહેવાય છે એની પાસેની આ તસવીરો છે. સામે આપ જોશો તો ત્યાં આવી રીતે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તાપી નદીનો આ રૂપ ઘણા સમય પછી સામે આવ્યો છે અને જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગટરિયા પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. બીજી બાજુ આપ જોશો તો અહીં જે નદી છે એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એની ઉપર કોઈને ઊભા નહીં રહેવા દેવા માટે પોલીસ પણ હાલ અહીં પેટ્રોલિંગ કરી રહી છે અને લોકો આ કોઈ જાતનો જોખમ ના લે એ રીતે પ્રયત્ન પોલીસ પણ કરી રહી છે. બ્રિજ પર કોઈનો ઊભા નહીં રહેવા દેવા માટે PCR કન્ટિન્યુ અહીંથી પેટ્રોલિંગ કરી રહી છે. તો સુરત શહેરની તાપી નદીની આ તસવીરો છે જેમાં આપ જોઈ શકો છો તાપી નદીનો આ એક રૌદ્ર રૂપ કહી શકાય છે. પણ આ રૂપ નુકસાનકારક હાલ પૂરતો તો નથી જ, કારણ કે જે ઉકાઈ ડેમમાંથી 2,46,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે ને એ પાણી આ તાપી નદીમાં આવી રહ્યું છે. તેના કારણે આ તાપી નદીનો રૂપ સામે આવ્યું છે. પણ હાલ સુરતીઓ માટે કોઈ નુકસાનકારક વાત નથી. પણ સામેની દ્રશ્ય છે કે તાપી નદીના કિનારા પર જ એકદમ જે લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે કે અથવા જે મંદિરો અગાઉથી બનાવેલા છે તે પાણીમાં જરૂર ગરકાવ થઈ ચૂક્યા છે. હાલ અહીંથી આપણે જો કે દૂરની દ્રષ્ટિ છે અહીંથી જોઈ શકાશે નહીં, પણ હું આપને બતાવી રહ્યો છું કે એકદમ કિનારા ઉપર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો સુરત શહેરમાં તાપી નદીનો રૌદ્રરૂપ આપને અમે બતાવી રહ્યા છે અને સુરત શહેર પોલીસ આ બ્રિજ પર કોઈ ઊભા ના રહે એના માટે તમામમાં PCR જે છે કન્ટિન્યુ અહીંથી પેટ્રોલિંગ કરી રહી છે અને સુરત આ તાપી નદીના આકાશીય નજારા પણ સામે આવ્યા છે તેના પર આપ અંદાજ લગાવી શકો છો કે તાપી નદીમાં હાલ પાણી કેટલો ફ્લોથી ચાલી રહ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત. સુરતની તાપી નદી જે રીતે રૌદ્રરૂપ ધારણ કર્યો છે સુરતીઓ માટે ભલે નુકસાનકારક હાલ સુધી ના હોય, પણ તસવીરોના માધ્યમથી હું બતાવવાનો પ્રયત્ન કરું છું. અત્યારે આપ જોઈ શકો છો આ જે સુરતના જે ડક્કા ઓવારા નામથી પ્રખ્યાત છે આ ઓવારો છે અને અત્યારે આપ જોઈ શકો છો સામે જે મંદિર આવેલો છે તે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એ જે નદીના વહેણમાં જે બી કોઈને ઘર બનાવવામાં આવ્યું હતું જેનો બી ઘર હશે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તો સામાન્ય દિવસોમાં અહીં એક શનિવારી બજાર પણ ભરાય છે અને અત્યારે આપ જોઈ શકો છો જે બજારમાં જે લોકો સામાન વેચતા હોય છે એ સામાન ખાટલા હોય કે બીજી વસ્તુ હોય તમામ અહીંયા મૂકવામાં આવેલી છે. તો આ ડક્કા ઓવારા પર આ જે રીતે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું હતું અને તાપીનું પાણી તે મંદિરમાં સુધી પહોંચી ગયો છે, ઘર સુધી પહોંચી ગયો છે અને કાંઠા ઉપર જે લોકો રહે છે ઢોપડાઓ બનાવીને રહે છે પોતપોતાનો સામાન સમેટીને સાઈડમાં આવી ગયા છે. આ જે ખાટલાઓ આપ જોશો, બીજી સામાન વસ્તુઓ જોશો આપ, તો અહીં જે લોકો શનિવારી બજાર ભરાય છે સામાન વેચતા હોય છે તે સામાન પડે એ લોકો સુરક્ષિત અહીંયા મૂકવામાં આવેલું છે. તો તાપી નદીની આ તસવીરો છે અને તાપી નદીના કાંઠા ઉપર જે લોકો રહે છે તે આવી કઈ રીતે પરિસ્થિતિમાં રહી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો. સાથે તમે જે તમને બે દ્રશ્યો બતાવ્યા છે, જે મંદિર છે અને પેલું જે ઘર છે એ બંને પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો આ સુરત શહેરની આ તસવીરો છે જે તાપીના રૌદ્રરૂપના કારણે અહીંયા પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. સુરતના લોકો માટે હાલ કોઈ પરેશાની બાબત નથી, પણ સુરતમાં જો આ નદીમાં પાણી વધે અને જો ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે તો ચોક્કસપણે સુરતીઓને તકલીફ થઈ શકે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત.